કેટલાક લોકો તેમને મારવાની સાજિશ કરે હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં જે રીતે એટીએસ માંથી ઇનપુટ મળ્યા છે, સવારમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનો ફોન આવ્યો હતો કે તમને મારવાની સાજિશનો કોઈ ભાગ એવો એક વ્યક્તિ પકડાયો છે. આગળની વિગતની તપાસ ચાલે છે, મને પણ ખબર નથી, હું તો પ્રવાસમાં છું. સમાજ જાહેર જીવનમાં ઘણા વર્ષોથી આપ છો, પહેલા ક્યારે આવી કોઈ ઘટના બની હતી, તમને ક્યારે આવા સંકેત હતા? જ્યારે જ્યારે મને આશંકા લાગી, નવસારી જિલ્લાના પ્રવાસમાં બે વખત ઘટનાઓ બનેલી. એક વખત એ જે રેકી કરનારા હતા એની નજર મારી નજર પડી, અને હું જેવો મારી સાથે કમાન્ડો હતા એને જેવા ઊભા થાય એ ભાગી ગયા. એવી રીતે એક રાત્રે હું રોકાયેલો, ત્યાં પણ આવી રેકી કરેલી, પણ ત્યારે હું ત્યાં હાજર નહોતો. એટલે પ્રયાસ અગાઉ થયો છે. કેટલા સમય પહેલાની આ વાત છે? એ લગભગ 4-5 વર્ષ પહેલાની, 5 છે. નજીકના સમયમાં આવું કંઈ થયેલું હતું? નજીકના સમયમાં કશું નથી થયું, પરંતુ ગૃહ વિભાગ સરકાર મારી ચિંતા કરે છે, મારે મારી ચિંતા કરવાની હોય જ નહીં. કોણ હશે, શું લાગી રહ્યું? જે હોય તે પકડાઈ ગયો ને, અને એનું જે નેક્સસ હોય. જોઈ શકો છો તે પ્રમાણે જે રીતે ગોધન ઝડપિયા કહી રહ્યા છે કે 4-5 વર્ષ પહેલા તેમની સાથે આ પ્રકારની ઘટના બની હતી. હાલમાં એવું કોઈ તેમને સંકેત ન હતા, પરંતુ ખૂબ જ આશ્વસ્ત છે કે સરકાર પણ તેમના જ પક્ષની છે, અને જે પણ વ્યક્તિ છે તે પકડાઈ ગયો છે, એટલે તેમણે પોતાની ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન દીપક સેન સાથે કિંજલ મિશ્રા, TV9 સોમનાથ.